પ્રોત્સાહન અને વળતર માં એ જ ફરક છે જે તાપી પાર નર્મદા લિંક યોજના નો રદ અને સ્થગિત નો ફરક જે જમીનો હતી તેમના પર જ એમને સનદ દક્ષિણ ગુજરાત માં ખૂબ જ કપરી પરિસ્થિતિ છે અને એનો અવાજ ઉઠાવવામાં વિપક્ષ પણ નિષ્ફળ નીવડ્યો છે અને સત્તા પક્ષ અહીં સુધી પહોંચી જ નથી રહ્યો. આપણી સાથે જે આંબલી ડેમ વિસ્થાપિત સંઘર્ષ સમિતિ એમના કન્વીનર છે અખિલભાઈ ચૌધરી, તો એમની સાથે પણ આ ડેમ વિશે ચર્ચા કરીશું કે જે આ ડેમ બન્યો તો એ ડેમથી આ જે વિસ્તાર છે એને શું અસર થઈ. વિસ્તારને અસર થઈ એટલે શૈક્ષણિક રીતે અને સામાજિક રીતે અને તમામ ધોરણે આ વિસ્તાર ઘણો બધો પછાત થઈ ગયો. ડેમ બન્યા પછી અહીં સરખી કનેક્ટિવિટી પણ નથી, મોબાઈલ ફોનની કનેક્ટિવિટી જોઈએ તો એ પણ ટાવરોની દિક્કત છે. અને બીજું છે કે જમીનોનો મુખ્ય પ્રશ્ન હતો, જમીનના બદલામાં જમીનો આપવાની વાત હતી. જે તે સમયે સરકારે કીધું કે અમે પ્રોત્સાહન આપીશું, વળતર આપીશું, એવું શબ્દનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો સરકાર દ્વારા પણ કે પ્રોત્સાહન આપીશું. પ્રોત્સાહન અને વળતર માં એ જ ફરક છે જે તાપી પાર નર્મદા લિંક યોજનાનો રદ અને સ્થગિતનો ફરક છે. એટલે આ પ્રકારની માનસિકતા એ સરકારો પહેલા પણ કરતી હતી, જે તે સરકારો હતી, અને હાલમાં પણ કરી રહી છે. તો આ જે જમીનો આપવામાં આવી એમને ગલ્ફ એરિયામાં અને ડેમના આજુબાજુમાં જે જમીનો આપવામાં આવી એ જમીનો માત્ર 2 મહિના જેટલી ખુલે છે અને પછી એમાં ફરી પાણી ભરાઈ જતા એ પાક નિષ્ફળ જાય છે અને એ પાક બગડી જાય છે, બંધ થઈ જાય છે, એ જમીનો ડુબાણમાં જતી રહી છે. તો આ ડુબાણમાં જતા આ જે જમીનો એમના સિવાય એમના પાસે બીજું કશું નથી અને આ જે જમીનો આપવામાં આવી એ જમીનો પણ આપવામાં આવી વન અધિકાર અધિનિયમ 2006 પ્રમાણે આપવામાં આવી, તો એની સનદો આપવામાં આવી, ડુબાણની જમીનોની સનદો આપવામાં આવી. એમની જ જે જમીનો હતી તેમના પર જ એમને જ જમીનની સનદો આપવામાં આવી. પણ વન અધિકારનો કાયદો એમ કહે છે કે આખા ગુજરાતમાં 1,82,000 દાવાઓ તો હાલની સ્થિતિમાં પેન્ડિંગ જ છે અને જે તે સમયની સરકાર હતી એ પણ એનું નિરાકરણ નથી કરી શકી અને હવેની જે સરકાર આવી એ પણ નિષ્ફળ નીવડી છે આ મામલે. તો આ જે જમીનો હતી એને રેવન્યુમાં તબદીલ કરવાની હતી. ઉમરગામથી અંબાજી સુધીની જે પણ જ્યાં પણ વન અધિકાર અધિનિયમનો કાયદો લાગતો હતો તો એને રેવન્યુમાં તબદીલ કરીને વ્યક્તિગત સાતબાર આપવાની આ કાયદામાં વાત જોગવાઈ છે. વ્યક્તિગત સાતબાર એટલે વ્યક્તિ વિભાજન કરીને આ જમીનને માલિકાના હક આપવાની વાત છે. તો આદિવાસીની જે માલિકાના હકની વાત છે એ પણ આપવામાં આ સરકાર નિષ્ફળ રહી છે કે પાછલી સરકાર હતી એ પણ નિષ્ફળ રહી છે. અમે કોઈનું વિરોધ કે નથી કરતા પણ જે સત્ય હકીકત છે તે આ જ રહી છે. તો આ મુદ્દાને જે 1,000 હેક્ટેર જમીન છે એને રેવન્યુમાં સંપાદિત આપણે રેવન્યુમાં તબદીલી કરવાની બાકી રહી ગઈ છે તો એ પણ આ સરકાર કરી શકી નથી. અને પોકળ દાવાઓ હાલમાં સરકાર કરી રહી છે અને હાલમાં જો જોવા જાય તો ઉકાઈ અને નર્મદા કે આ જ પ્રકારના પ્રોજેક્ટો સરકાર લાવી રહી છે. એ પેખર ડેમનો હોય, ચાસમાંડવા ડેમનો હોય, કેલવણ ડેમનો પ્રોજેક્ટ હોય, તાપી પાર લિંક યોજનાના અંતર્ગત જેમાં માંડવી તાલુકાના બી 25 ગામડાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. એમાંથી 2 ગામડાઓ બિનવસાહતી ગામો છે અને બીજા વસાહતી ગામો છે એમનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તો આ યોજના અંતર્ગત પણ અમે કહેવા માંગીએ છીએ કે હાલમાં જે આંબલી ડેમના છે કે લાખી ડેમના છે કે ઈસર ડેમના વિસ્થાપિતો છે એમની સ્થિતિ શું થઈ છે. એ ખૂબ જ હમણાં કપરી અને ખૂબ જ ખરાબ પરિસ્થિતિ છે. જે રીતનું એમનું જીવન ધોરણ જીવી રહ્યા છે, મજૂરી કરી રહ્યા છે અને એમના સિવાય એમનો કોઈ પણ વિકલ્પ નથી. આ સિવાય હાલમાં એક સર્વે થયું હતું, દિલીપભાઈ ચૌધરી કરીને કાકડા પરના હતા, એમણે પીએટી કરી છે આજ મુદ્દા પર. તો એમણે 112 રૂપિયા જેટલી બચત હતી મહિનાની. તો આ દક્ષિણ ગુજરાતમાં ખૂબ જ કપરી પરિસ્થિતિ છે અને એનો અવાજ ઉઠાવવામાં વિપક્ષ પણ નિષ્ફળ નીવડ્યો છે અને સત્તા પક્ષ અહીં સુધી પહોંચી જ નથી રહ્યો અને એમનો જે અવાજ પહોંચવો જોઈતો હતો એ માત્ર રાજકીય ચૂંટણીઓ આવતા એમના મુદ્દાને ઉકસાવી દેવામાં આવે છે અને પછી એ જ પરિસ્થિતિનું સર્જન પાછું થાય છે. તો 5 વર્ષ સુધી ફરી એ મુદ્દાઓને જમીનમાં જવડાવી દેવામાં આવે છે અને ચૂંટણી આવતાની સાથે જમીનની ઉપર લાવવામાં આવે છે. તો આ પ્રકારની પરિસ્થિતિનું સર્જન થયું છે. જયારે જયારે ચૂંટણી આવે છે ત્યારે ત્યારે શાસક પક્ષ હોય કે વિપક્ષ હોય આદિવાસીઓને એક વોટ બેંક બનાવી દેવામાં આવી છે કે આદિવાસીઓના વોટ કઈ રીતે. એટલે ત્યારે આ જે સરકાર જે પાર્ટીઓ છે એમને વન અધિકારનો કાયદો યાદ આવે છે, એમને ત્યારે વિસ્થાપિતોની યાદ આવે છે. પરંતુ જેવી ચૂંટણી પતી જાય
તો આ બધા મુદ્દા દબાઈ જાય છે, કપ થઈ જાય. આજે તમારી સમિતિ છે તો એ કેટલા સમયથી કાર્ય કરી રહી છે અને આ સમિતિ અત્યાર સુધી ક્યાં સુધી લડત પહોંચી છે? એક વર્ષથી છેલ્લા બનાવી છે અમે સમિતિ, અને આગળ પણ સમિતિઓ બનાવવાનો પ્રયત્ન થયો હતો અને બની પણ હતી, પણ એન કે એન પ્રકારે રાજકીય પાર્ટીઓના રાજકારણના લીધે એ સમિતિઓને તોડી નાખવામાં આવી, જેથી આ મુદ્દો ઉપસ્થિત નહીં થઈ શકે. અને આદિવાસીઓની હાલની સ્થિતિ શું છે કે કોઈ પણ સરકારોમાં શું સ્થિતિ થઈ છે એ બહાર આવી શકે નહીં. આ માંડવીના કોન્ક્રીટના જંગલોમાં રહેતા લોકોને આંબલી ડેમની સુંદરતા ખૂબ ગમે છે, ઘણા ફરવા આવે છે, તાલુકામાંથી આવતા લોકો કે બીજા ગામોથી આવતા લોકોને પણ સુંદરતા દેખાય છે. પણ આ સુંદરતાની પાછળ જે ભયાવહ પરિસ્થિતિ છે અને જે ભયાવહ પરિસ્થિતિનું સર્જન પાછલી સરકારે કે આગલી સરકારે મળીને કર્યું છે એને કોઈ બતાવવા માંગતું નથી, એને દબાવી દેવામાં આવે છે. આ થોડા જ સમય પહેલા, એટલે કે 2 મહિના પહેલા કદાચ અહીં દુબાણમાં વ્યક્તિઓના મૃત્યુ થયા હતા, તો તે ઘટના વિશે તમે શું કહેવા માંગો? એ ઘટના પાછળ જવાબદાર કારણ શું હોઈ શકે? જવાબદાર કારણ રાકેશભાઈ, આપના માધ્યમથી હું કહેવા માંગીશ કે 7 જેટલા વ્યક્તિઓ મૃત્યુ પામ્યા હતા, અને સરકાર દ્વારા હમણાં થોડા સમય પહેલા એમને મોડે વળતર પણ મળ્યું છે સહાય રૂપે. પણ આ ઘટનાનું સર્જન કેવી રીતના થયું એ આપણે જાણવું ખૂબ જ જરૂરી છે. કારણ કે વચમાં, આ ડેમની વચમાં એક ભાગ છે, ત્યાં એ લોકો થોડી થોડી નાની નાની જમીનોના ટુકડાઓ છે, તો ત્યાં ઘાસ ચારો જેવી નાની નાની ખેતીઓ કરીને ડેરી ઉદ્યોગ સિવાય બીજું કોઈ વિકલ્પ છે નથી, તો ત્યાં એ લોકો કાયમ ચારો કે એવું લેવા જાય છે. તો આ કાયમ એ જ રીતે આજે આ ઘટના બની છે, તેથી આ ગુજરાતની લોકોની બહાર આવી છે કે આવી પરિસ્થિતિ છે. પણ આ જીવન એ લોકો 35 વર્ષથી જીવી રહ્યા, 35 વર્ષ આ જીવન એ લોકો રોજ હોડીમાં બેસીને, રોજ ગંગાપુરનું એક ફળિયું છે એ રોજ ત્યાં સાંજ પડે અને દૂધ ભરવા આવે છે. આ પરિસ્થિતિ રોજ ની રોજ સર્જન થાય છે, પણ આ અકસ્માત થતા આ પરિસ્થિતિ બહાર આવી છે અને લોકો સામે આવી છે. બાકી આજ સુધી લોકોને આપ એવા પ્રથમ વ્યક્તિ છો અને આદિવાસી સમાજના હિત ચિંતક છો કે આપ પ્રથમ વખત અહીંયા આવ્યા છો અને આ પરિસ્થિતિ શું છે એને બતાવવાની કોશિશ કરી રહ્યા છો. પણ નેશનલ મીડિયા કે સ્ટેટ મીડિયા કે કોઈને હજુ સુધી આમાં રસ આવ્યો નથી, ને આપને હું અભિનંદન પાઠવું છું કે આપે આ ખૂબ જ સારી પહેલ કરી છે અને આપ આ કદમમાં આગળ વધી રહ્યા છો. અત્યાર સુધી આપણે જોયું કે દરેક જગ્યાએ કોઈ પણ ડેમ બને તો એને એક પર્યટન સ્થળ તરીકે વિકસાવવામાં આવે છે, ત્યાં લોકો ફરવા જાય છે, પણ એ લોકો કોઈ દિવસ એનું ઇતિહાસ નથી જાણવા માંગતા કે એ જે જગ્યા, એ જે ડેમ બન્યા, તો એ ડેમ પર કોઈ દિવસ એવું નથી વિચારતા કે આ ડેમ બન્યા તો આ ડેમથી કેટલા લોકો વિસ્થાપિત થયા હશે. કારણ કે આજે જે વિકાસની આંધળી દોડ ચાલી રહી છે, તો આ વિકાસ અને વિનાશની લડાઈમાં જીત હંમેશા વિનાશની જ થવાની છે. તો તમે એવા લોકો માટે શું સંદેશો પાઠવવા માંગો છો કે જે લોકો ફક્ત આને એક પ્રવાસન સ્થળ તરીકે જોઈ રહ્યા છે, પણ એની પાછળ જે ઘટનાઓ ઘટી, એનો જે ઇતિહાસ છે જેમાં લોકોનો વિનાશ અને લોકોનું દુઃખ દર્દ છુપાયું છે, તો એના વિશે તમે જે આ લોકો છે, બીજા લોકો, એમને શું માહિતી આપવા માંગો છો? આ જે પરિસ્થિતિઓનું સર્જન થયું અને સરકારી ચોપડે ખૂબ જ સારા ગુલાબી આંકડાઓ બતાવવાની કોશિશ સરકાર કરે જ છે, દર વખતે કરે છે કે વિસ્થાપિતોને શું આપવામાં આવ્યું, મોટા મોટા કાર્યક્રમો રાખીને બતાવવામાં આવે છે કે અમે શું કરી રહ્યું છે. પણ આપણે આ સર્જન થયું છે એની સુંદરતા પાછળના વિનાશને જોવું હોય તો એમની આર્થિક સ્થિતિ કે સામાજિક સ્થિતિ એનું અધ્યયન કરવું ખૂબ જ જરૂરી છે કે આજે પણ એ કઈ સ્થિતિમાં રહી રહ્યા છે, એમને જે મકાનો મળવા જોઈએ કે કોઈ પણ સ્થિતિ બીજા સરકારી લાભો મળવા જોઈતા હતા તે પણ આજે મળી રહ્યા નથી. એટલે આ વિસ્થાપન એક ખૂબ જ ગંભીર શબ્દ છે. એક માઇગ્રેશન થવું એક જગ્યા પરથી બીજા જગ્યા પર, જો તમારું આદિવાસી તમામ વસ્તુ ગુમાવીને વિસ્થાપિત થવું, એટલે આદિવાસીએ આ વિસ્થાપન જો દેશમાં સૌથી વધારે જો કોઈ વિસ્થાપન ભોગવ્યું હોય તો એ આદિવાસી સમાજે છે. અને આદિવાસી સમાજ જ કેમ વિસ્થાપિત થાય છે? જો અમારા જળ જંગલ અને જમીન પરથી અમને હટાવવામાં આવે છે, કોઈકના ઘરમાંથી કોઈકને હટાવવામાં આવે છે, તો એ રસ્તા પર આવે છે, તો અમારું તો જળ જંગલ અને જમીન છીનવી લેવામાં આવે છે. એટલે અમે કહેવા માંગીએ છીએ કે સરકારે આદિવાસી પાસેથી જળ જંગલ અને જમીન છીનવી લીધું,
પણ બદલામાં વિસ્થાપન, બેરોજગારી અને ભૂખમરો આપ્યો, એટલે અશિક્ષણ આપ્યું. આ જે સ્થિતિનું સર્જન થયું એનો અમે સ્પષ્ટ વિરોધ કરી રહ્યા છીએ. અમે કોઈ સરકાર કે કોઈ સત્તાનો વિરોધ નથી કરી રહ્યા. અમે કહેવા માંગીએ છીએ કે આ જે પરિસ્થિતિનું સર્જન થયું એમાં અમારો વ્યૂ છે કે અમે જળ જંગલ જમીનના માલિક છીએ અને અહીંયાથી અમે ઉઠવા માંગતા નથી, અમે કોન્ક્રીટના જંગલોમાં રહેવા માંગતા નથી. અમારું બહુ સ્પષ્ટ માનવું છે કે આદિવાસીઓના ચૂથી નાખેલા દેહના ઢેર ઉપર લોકતંત્રની ઇમારત નહીં હોઈ શકે, કારણ કે આ અમારો વિદ્રોહ નથી પણ ન્યાય માટેની એક મજબૂત માંગ છે. એટલે અમે સતત લડી રહ્યા છીએ અને અમે પાર તાપી નર્મદા લિંક જેવા પ્રોજેક્ટો આવી રહ્યા છે તેમાં પણ અમે કહેવા માંગીએ છીએ કે જેટલા પણ ડેમોની સમિતિ છે કે જેટલા પણ ડેમના લોકો પાર તાપી નર્મદા લિંકની વિરોધમાં લડી રહ્યા છે, તો હાલમાં જે સ્થિતિ થઈ છે આ ડેમોની તેવી સ્થિતિ તમારી પણ થશે, તો આ લડાઈમાં પાછળ નથી હટવાનું અને આ લડાઈમાં ખૂબ જ આગળ વધવાનું છે. અને રાજકીય રીતે ગમે તે એનકેન પ્રકારે બી સરકાર આંદોલનને તોડવાની કોશિશ કરશે પણ આપણે આંદોલન તૂટવા નથી દેવાનું. અને 14 તારીખે માંડવીમાં આ અંગે કાર્યક્રમ છે, તમામ આદિવાસી સમાજના આગેવાનોએ મળીને જાહેરાત કરી છે 14 તારીખે માંડવીમાં આ કાર્યક્રમ છે, તો અમારી જે આ આંબલી ડેમ સંઘર્ષ વિસ્થાપિત સંઘર્ષ સમિતિ છે એનું પણ આ કાર્યક્રમને સમર્થન છે અને અમે આ સમર્થન કાર્યક્રમમાં આવવાના છે અને જણાવવાના છે કે અમે કઈ રીતના વિસ્થાપિત થયા છે અને અમારી શું સ્થિતિ છે. આંબલી ડેમ છે, લાખી ડેમ છે, ઈસર ડેમ છે, એની સ્થિતિ અંગે અમે કહેવા માંગીએ છીએ અને લોકોને બતાવવા માંગીએ છીએ જેથી કરીને ભવિષ્યમાં કોઈ યોજના અંતર્ગત બીજા લોકો વિસ્થાપિત નહીં થાય, જાગૃત થાય અને આદિવાસી સમાજના જળ જંગલ અને જમીનનો બચાવ થાય એવો પ્રયત્ન કરીશું. તો આ હતા આંબલી ડેમ વિસ્થાપિત સંઘર્ષ સમિતિના કન્વીનર અખિલભાઈ ચૌધરી, અને એમણે પણ જે સંદેશો પાઠવ્યો છે, પાર તાપી નર્મદા લિંક યોજના આવી રહી છે એનાથી પણ આદિવાસીઓને શું નુકસાન છે, કારણ કે જે સત્તા પક્ષ છે તે કહી રહી છે કે આવો કોઈ ડેમ નથી આવવાનો અને આવી કોઈ યોજના નથી અને એક બાજુ સ્થગિત કરાવવા માટે દિલ્હી સુધી દોડી જાય છે. તો ખાસ તમામને જણાવવાનું કે આ જે ડેમો બને છે વિસ્થાપનથી આદિવાસીઓને નુકસાન જ થાય છે, આદિવાસીઓને એનો કોઈ લાભ નથી મળતો. સરકારી ચોપડે તો મોટા મોટા લાભો બતાવવામાં આવે છે પરંતુ તમે ત્યાં જાઓ અને વાસ્તવિક પરિસ્થિતિ જુઓ તો આદિવાસીઓની વાસ્તવિક પરિસ્થિતિ એકદમ અલગ છે. ખાસ કરીને જે સમાજ હિતેચ્છુ લોકો છે, જે લોકો ફરવા પણ જાય છે, તો એ લોકોને પણ મારે કહેવું કે એકવાર જો તમે ફરવા જાઓ કોઈ પણ ડેમ હોય, આંબલી ડેમ હોય કે ઉકાઈ ડેમ, નર્મદા ડેમ, તો એમના જે વિસ્થાપિતો છે એમની પણ એકવાર મુલાકાત લેજો, એટલે તમને જે વાસ્તવિક પરિસ્થિતિ છે તે તમને ખબર પડે કે ખરેખર ત્યાં શું થયું હતું અને ત્યાંના જે વિસ્થાપિતો છે તે શું ભોગવી રહ્યા છે વર્તમાનમાં. આપ સૌને જય આદિવાસી જોહાર.